प्रथम प्रणाम धाम झिनु सकल पराप सरले जाकी शक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवल सर्व कीर्ता लोक चतुर दश द्वंद्व फंद फन विविध भात्य गुण ग्रंथ वृंद विधि अगणित इंड कटाक्ष पाक्ष वसु अलंग सलंग एकतास आश कोहु हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन निरवाण प्राणपति प्रकृति बिनो धन्य पुरुष पलक में अन धाम पति देव युगल तब देवन के देव सकल शिर साक्षीवंत सुत जय करुणामय कंठ अंत मध्य हंस रूप स्तुति कुबेर निज स्वर मंगलाचरण धरण सजन उर ध्यान अवग्रंथन संत सुजान लोक सप्त दीप सुर धाम सो सब ग्रंथ में भाख्य हो विविध भात्य गुण ग्रह सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहें संशय हरण भव पाद्य सकल स्वराज करुणेश केवल कर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबीराचार्य श्री नारायण दास जी महाराज की जय। द्वितीय कुबीराचार्य श्री बरदेव दास जी महाराज की जय। चतुर्थ कुबीराचार्य श्री भगवान दास जी महाराज की जय। पंचम कुबीराचार्य श्री प्रयाग दास जी महाराज की छष्टम कुबीराचार्य श्री शीतल जी महाराज की सप्तम कुबीराचार्य श्री अविचरदास जी महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुगादी सारसापुरी की श्री कैवल धाम की श्री कथा सत्संग प्रारंभ समय का सत कैवल साहे सत कैवल साहे कैवलम चिदेनम अवेनम वयनम दिधन्नम निरालम नारायणम महन्नम रणेयम जपेनम जपायम जहानम धाता धेयन्नम विछन्दम विधि वै वेदन्तम अचन्ते नचन्तम अघादम बहोर्धम लहे जन्महादम
श्रीमत करुणा सागर महाराज की जय। कैवल सत केवल साहेब, सत केवल साहेब। चतुर्मास पछी पितृपक्ष कथा चाले छे, बे दिवस अमे रजा पाड़ी कारण के गामनी पधरामणी आखो दिवस चालती थी। એટલે થોડો લોડ પડતો હતો, હવે તો પડે ને, મશીન બહુ ખેંચ્યું, દસ દાડા પછી, અરે નવ દાડા પછી 71 પૂરો થાય છે, એટલે આપણે તો 71 તરી ગયા, સમજો ને હવે। હા, જ્યારે 71ની યાદ કરી ત્યારે એક વસ્તુ યાદ આવી, મેં જાહેરાત કરી હતી કે આ વખતે આપણે 24મી સપ્ટેમ્બરને કોઈ આયોજન કરવું નથી, પણ એવી બધી ભલામણો આવવા માંડી છે કે ના કંઈક કરો, કંઈક કરો, એટલે આ હોલમાં આપણે 24 સપ્ટેમ્બરે જેને આવવું હોય એ આવી શકે, કોઈ બીજો મોટો કાર્યક્રમ નથી। આ કંઈ જે કંઈ આવ્યા છે એમને જેમને કંઈ પુષ્પાંજલિ અર્પણ કરવી હોય આવે, સતકેવલ સાહેબ કરીને જાય, એ સિવાય બીજો કોઈ કાર્યક્રમ કે મુખ્ય કાર્યક્રમ આ વખતે 250મો પ્રાગટ્ય વર્ષ, તમે તમારી તમામ ખર્ચ શક્તિ તનથી મનથી ધનથી એ 250મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે જ ખર્ચો, કે હું 24મી સપ્ટેમ્બર ધામધૂમથી ઉજવું ને બધાને પત્રિકાઓ મોકલું ને આમંત્રણ મોકલું, એટલે બધાને આવવું તો પડે ને, શરમા શરમી આવવું પડે, ભાવથી આવવું પડે, અને આવો એટલે કે ખાલા ખાલી હાથે થોડા આવો, તો એટલું તો બજેટ તમારે બનાવવું જ પડે। આમ તો વ્યર્થ, આમાં શું છે, ધર્મ કાર્યનું સેવાનું કામ હોય ત્યારે બજેટ બનાવવું પડે, બાકી પાણીપુરી કે બજેટ એમાં બનાવવું ના પડે, પીઝા પાણીપુરીનું તો બજેટ હોય જ, પણ સેવા કાર્ય આવે ત્યારે ઘણી વખત બજેટ બનાવવું પડે। એટલે મેં એક જ સંકલ્પ વિચાર્યો છે કે તમારી તમામ શક્તિઓ પરમ ગુરુની સેવામાં ઉપાસનામાં લાગે, એટલે હું 24 તારીખ અહીં બેસવાનો છું 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી। કોઈ કાર્યક્રમ નથી, એટલે કંઈ અમારી સ્કૂલમાંથી બાળકોએ કહેવડાયું કે અમે કંઈ તૈયાર કર્યું છે ને ઘર બહાર તૈયાર કર્યા છે ને, ભાઈ અમે કશું નહીં, બેઠા બેઠા કદાચ આપણે બહુ હશે તો પાઠ કરીશું, પરમગુરુ ચાલીસા કે એવું એ ચાલુ રાખીશું, બાકી જેને આવું હોય અહીં થઈને ચડે ને ત્યાં થઈને ઉતરી જાય, સતકેવલ સાહેબ કરીને આટલું કેટલાક ભક્તોના કે આમ તો બહાર જવાનો પ્લાન હતું, પણ બહાર જવાનો પણ પ્લાન નથી, હવે અહીં જ રહીશું, પરમ ગુરુનું સ્મરણ ભજન કરીશું,
એટલે મેં આગળ કહ્યું તેમ તમારી તમામ શક્તિ એક જ નિશાન ઉપર, પરમ ગુરુનું સાર્ધ દ્વિશતાબ્દી વર્ષ મહોત્સવ, એમાં તમે જે સમર્પણ કરવું હોય બધું, જેટલું સમર્પણ કરવું હોય તે તનથી મનથી ધનથી, સેવા તનથી, એટલે સેવા થાય ને, પાઠ કરવા બેસો તો એ તનથી થાય, અહીંયા આવીને સેવા કરો, પ્રચાર કાર્ય કરો, તમારા ગામની આજુબાજુને તમારા ગામમાં 105 દિવસનું ઉપાસના કેન્દ્ર જ વ્યવસ્થિત કરો, દરેક અનુયાયીને ઉપાસના કેન્દ્રમાં આવે એવો આગ્રહ કરો, એના માટે પ્રવાસ કરો, સંપર્ક કરો, શોધી શોધીને કોઈ અનુયાયી બાકી ના રહી જાય એવો પુરુષાર્થ કરો. એટલે હું બધાને એમ કહું છું કે ભાઈ તમે જેમને આવું એ બધાને વેલકમ, 24 તારીખે કોઈ જાતનો વાંધો નથી, આવો પધારો. મહાપ્રસાદના ટાઈમે મહાપ્રસાદ પણ થશે. પણ હું તો એમ માનું છું કે કદાચ તમને મારા પ્રત્યે સ્નેહ હોય ને મારા જન્મદિવસ પ્રત્યે સ્નેહ હોય તો 24 તારીખે આખો દિવસ પ્રવાસ કરો તમારા વિસ્તારમાં, અને ઉપાસના કેન્દ્ર માટે સાયંકાલ સામૂહિક ઉપાસના માટે વધુમાં વધુ લોકો હાજર રહે એવો તમારા તરફથી પ્રયત્ન કરો. જેટલા લોકો સાંભળે બધાને કહ્યું, માનો કે તમારી બાજુમાં કોઈ ઉપાસના કેન્દ્ર ચાલે છે અથવા તમારા ગામમાં ઉપાસના કેન્દ્ર ચાલે છે, તમે 24 તારીખે એવા 71 પરિવારને હાજર કરો કે જે ઉપાસના કેન્દ્રમાં સાયંકાલ સામૂહિક ઉપાસનામાં આવતા ના હોય, એવા 71 પરિવારને સામેલ કરો. તો હું એમ સમજીશ કે 7,100 રૂપિયા ભેટ તમારી મને મળી એમ હું વિચારીશ. સમજ પડે? એટલે તમે કરી દીધું તો તાલીશામાં પાડી કરશો એવું. અહીંયા આવીને કરવું તો એ થાય, આવીને પરમ ગુણા દર્શન કરીને મળીને પાછા જઈને 12 વાગ્યાથી પાછા 1 વાગે 2 વાગે પહોંચી જઈને મંડી પડો. પણ જેમને જેમને ખરેખર હૃદયથી દેખાવડું નહીં, હા હૃદયથી એમ હોય કે ભાઈ મારું જન્મદિવસ તમારે ઉજવવો છે અને તમને એવો પ્રેમ છે, તો જન્મદિવસનો નિયમ છે ને ગિફ્ટ આપવાની, જેનો બર્થડે હોય ને ગિફ્ટ આપવી પડે. અને હવે તો નવો નિયમ છે પાછો, છોકરો કે જે હોય તે અમે માગીને આ વખત તમે શું ગિફ્ટ આપશો મને? તો 71 નારિયેળનું તોરણ આ વખતે તમે ગિફ્ટમાં આપો, જીવતો નારિયેળ. હા આ 24મી સપ્ટેમ્બર નિમિત્તે હું અપેક્ષા રાખું છું, જેટલા લોકો સાંભળતા હોય, તો ખાસી વાર છે ને, તો 6 દિવસ છે, પોટના 3-8 દિવસ છે વચ્ચે, 8 દિવસમાં ફરી ફરીને નક્કી કરી દો કે તમારા તરફથી 70 પરિવાર, હો વ્યક્તિ નહીં, 71 ફેમિલી સાયંકાલ ઉપાસનામાં 105 દિવસના સાયંકાલ ઉપાસનામાં જોડાય. અને 24મી પૂરતા નહીં પાછા, એમને તમારે ધ્યાન રાખવાનું. 23મી ડિસેમ્બર સુધી આવવા જોઈએ. હવે હું બધાને કહી દઈશ, હવે તો મને ખબર પડે ને, ખાલી હિસ્સો કેટલાક આવે છે, હેપી બર્થડે કરીને, તો મને હેપી બર્થડે કહેવા આવે છે, દૂધપાક પૂરી ખાવા આવે છે, મને શું ખબર પડે?
એટલે ખરેખર હેપી બર્થડે વાળા જે ઈચ્છતા હોય, હેપીનો મતલબ તો શું થાય? સુખી થાવ, પ્રસન્ન થાવ, ખુશ થાવ. હેપી એટલે તો પ્રસન્નતા ને. હું દુઃખી છું તો શું કહેવાય ને, આઈ એમ અનહેપી. હું ખુશ છું, આઈ એમ સો હેપી. તો તમારે મને હેપી બર્થડે કહેવો છે તો હું કઈ રીતે હેપી થઈશ એ તમને કહી દીધું. અહીં આવશો, વેલકમ. રૂબરૂ હેપી બર્થડે કહેશો તો વાત બરાબર છે, પણ ખાલી આવશો અને રૂબરૂ હેપી બર્થડે કહીને ક્યાં કેટલા લોકો ને આગળ આગળ બધા ફરે. મને તો હેપી એમ જ, હું તો હેપી થઈશ, મને તો એમ જ આનંદ મળશે કે 250મા પ્રાગટ્ય વર્ષ નિમિત્તે તમે એકોતેર વર્ષ તો મારા પૂરા થાય છે, 72મું ચાલુ થાય છે ને, ધ્યાન રાખજો પાછા. એટલે 72 ફેમિલી, 72 વ્યક્તિ, એને દરેક વ્યક્તિ જે નથી આવતા હજુ સુધી, આજે કેટલા દિવસ થઈ ગયા આપણને, 11મી તારીખથી આપણે શરૂ કર્યું ને, હે મને તો 11 તારીખ ખબર છે. પૂનમ કઈ તારીખ હતી? હા એમ, હા 10 તારીખે. તો 10 તારીખથી શરૂ થયું કહેવાય. તો 10 તારીખથી આજે થઈ 15 તારીખ, 6 દિવસ થઈ ગયા, બરાબર. તો 6 દિવસ થઈ ગયા એટલે અત્યારે જે કેન્દ્રોની સંખ્યા છે 6 દિવસમાં નિશ્ચિત થઈ ગઈ કે આમાં 25 જણ આવે છે, કે આમાં 50 જણ આવે છે, આમાં 100 જણ આવે છે. એમાં તમે 71 વધારો. એક જગ્યાએ બધા 71 ના વધે તો 2-3 કેન્દ્રોમાં થાય, ભાઈ 35 વધારે, અહીં બીજી જગ્યાએ 35 વધારે, બીજી જગ્યાએ 1 વધાર્યો, 71 થઈ જાય ને. કાકા અત્યારે તો નિયમ જ છે, બધા લોકો હેપી બર્થડે સામેથી જ કહેતા, મને આ વખતે તમે શું ગિફ્ટ આપવાના છો, એવો રિવાજ છે. એટલે હું પણ માગું છું તમે મને ગિફ્ટ આપવાના કે નહીં સમજી લો, નહીં તો ખાલી ખાલી હેપી બર્થડે હેપી બર્થડે મંડી ના પડશે, તાળીઓ પાડીને હેપી બર્થડે ટુ યુ. અહીં હાજર તો રહેવાનો જ છું, અહીં બેસવાનો પણ છું. અહીં જે લોકો આવશે, માત્ર અહીં આવીને મને ગુલદસ્તો આપીને જશે, એનાથી બહુ મને ખુશી નહીં થાય. ચોખ્ખી વાત કરું, પણ 71 લોકોને સામૂહિક સાયંકાલ ઉપાસનામાં જે જોડશે એના પર મારી ખુશી બહુ રહેશે. આઈ એમ સો હેપી ફોર ધેમ. એ લોકો માટે જ હું બહુ ખુશ હોઈશ કે જે મારા જન્મદિવસને ઉજવવા માગતા હોય એ 250મા વર્ષ નિમિત્તે આવી સેવા કરે. અને હું તો જે હેપી થઈશ એ થઈશ, પણ એથી વિશેષ હેપી તો પરમગુરુ થશે. એ ખૂબ રાજી થશે તમારા પર, એમના આશીર્વાદ ખૂબ મળશે. એટલે એ વાત ખાસ. ચતુર્માસની કથામાં હું ઘણી બધી સૂચનાઓ પણ આપી દઉં છું. ત્યારે તમે વિચાર કરો કે કેટલા દિવસ પહેલાં મેં ખાલી કહ્યું હતું કે આ 24 સપ્ટેમ્બર નથી ઉજવવાની, એનો મતલબ ઘણા બધા લોકો સાંભળે છે કથા, એ તો નિશ્ચિત થઈ ગયું. એટલે સાંભળે છે
એટલે બધા સુધી સંદેશ પહોંચે છે કે શું. ને મેં ગઈકાલે કથા નથી કરી પણ 13 તારીખે કરી હતી, બરાબર છે. 13 તારીખની કથા 4000 ઉપર ડિવાઇસ ઉપર જોવાઈ, 4000. એટલે એ પ્રમાણે સંદેશા તો બહુ જગ્યાએ પહોંચી જાય છે. એમ આજે જે વિષય હું કહું છું એટલા માટે જ કહું છું કે બધાને સંદેશ પહોંચે અને સંદેશનો અમલ કરે. એટલે આ કથાનું માધ્યમ તો બે રીતે મને ઉપયોગી છે. એક તો જે જે પિતૃની સ્મૃતિમાં લોકો પરમગુરુના થાળ કરાવે છે એમના પિતૃની સ્મૃતિમાં, એ પણ એમની સેવા અહીં સ્વીકારાય છે. હંસતલ એવા ગ્રંથનું એક એક અંગ આપણે આગળ લઈએ છીએ અને સાથે સાથે મહોત્સવને અનુલક્ષીને કે બીજી કોઈ પણ પ્રકારની સૂચનાઓ જે આપી હોય એ પણ બધા લોકો સુધી પહોંચે છે. આપણી જેમાં 6 દિવસ થયા સમાધિ મંદિરે પણ અખંડ દિવ્ય જ્યોત અષ્ટકના પાઠ અને 1 દિવસમાં 250 પાઠ થાય છે. ભાઈ મને મોકલી આપજે ફાઇલ ગૂગલમાં અથવા તો વોટ્સઅપમાં આવે તો, 25 GB હોય તો આવી જાય, ના વાંધો આવે. એટલે 250 પાઠ થાય છે. આપણે જે કોઈ પાઠમાં આવે એના માટે આગ્રહ કરીએ છીએ કે ઓછામાં ઓછા 105 પાઠ તો આખા દિવસ દરમિયાન કરે જ. બીજા ઘણા બધા તો સૂચનો લખ્યા છે, આપણે મૂક્યા છે. સમાધિ મંદિર પરિસર જ્યાં દિવ્ય પરમગુરુના દિવ્ય દેહમાંથી પ્રગટ થયેલી જ્યોતિ પણ અત્યારે વિદ્યમાન છે, આપણું તીર્થ છે, એટલે એની પવિત્રતા બહુ મહત્વની છે. ધૂમ્રપાન, મસાલા, ગુટખા એ ખાવાવાળા હોય તો દરવાજા બારે મૂકીને જાય, અને જે ત્યાં રહેતા હોય છે સ્વયંસેવકોને હું સત્તા આપું છું કે નિયમનું પાલન નહીં કરનાર વ્યક્તિને પાઠમાંથી ઉઠાડીને પરિસર બહાર મોકલી દેવાનો. એક વાત આ સમાધિ મંદિરે જે પાઠ ચાલે છે આપણો અખંડ દિવ્ય જ્યોત પાઠ, 1 દિવસના 250 પાઠ થાય છે, 250 કે 250મું સાર્ધ દ્વિશતાબ્દી છે. એટલે આપણે એવી રીતે ગોઠવણ કરી છે કે જે બોલીને પાઠ પ્રારંભ કરો, જે બોલીને પૂર્ણ થાય. 9:15 કલાકમાં 250 પાઠ થાય છે. કોઈને પોતાના મંદિરમાં કે પોતાના ત્યાં કોઈને કરવા હોય, 1 દિવસ આખો એ રીતે કરવો હોય તો આપણે રેકોર્ડ કરેલું આપીએ છીએ. તો મેં જે આગળ વાત કરી હતી કે અત્યારે તો આપણી ઈચ્છા 250 લોકો આવે, પણ 350 સુધી લોકોનું એવરેજ બંધ બેસે છે. 300 થી 350 ભલે આવે, વેલકમ, વધારે આવે તો સારું છે. પણ 2 દિવસથી મને એમ જ જાણવા મળ્યું કે કેટલા ત્યાંથી બિચારા વ્યવસ્થા કરનારા સ્વયંસેવકો 11 વાગે ફોન કરે કે 50 માણસો વધારે મોકલજો. એટલે હવે ખાસ કાલથી હું નિયમ કરું છું કે જે લોકો 9 વાગે એન્ટર થશે એમને તરત જ ભોજન પાસ મળી જશે. એટલે અમારી પાસે 9 વાગ્યે સંખ્યા ફિક્સ આવી જવી જોઈએ કે આટલા લોકો જમનાર છે.
ત્યાર પછી મન ફાવે એમ 10 વાગે આવે ને 11 વાગે આવે, એટલે એવા 10 વાગે 11 વાગે આવનારા જે લોકો હોય એમણે પોતાની ભોજનની વ્યવસ્થા મંદિર દરવાજાની બહાર 2-3 રેસ્ટોરન્ટ છે ત્યાં અગાઉથી બુક કરાવી દેવી, અથવા તો રાહ જોવી અમારા પાઠકોનું કંઈ વધુ ખૂચ્યું હશે તો પ્રસાદમાં 9 વાગ્યા પહેલાં એની 5 શરૂ થતાં પહેલાં 500 માણસ આવશે તોય વેલકમ, 1000 માણસ આવશે તોય કંઈક વ્યવસ્થાનો પ્રશ્ન થાય. અને થાય છે કેવું, પેલા ભાઈઓ કહે છે કે જે વહેલા આવ્યા હોય આગળ બેસી જાય, મોડા આવ્યા હોય પાછળ બેસે, અને જમવા કોણ પહેલાં ઊભા થાય? મારા બેટા ચાલાક લોકો, એટલે પેલા બેસી રહ્યા હોય પહેલા પાઠ કરવા, એમને રાહ જોવી પડે કાંઈથી ફરી આવે. અહીં કંઈ એવું થોડું છે કે છમ છમ બન જા, લોકોને બનાવવું હોય ફરી રસોડું તો કેટલો ટાઈમ લાગે. એટલે પેલાને જે ખરેખર સવારથી આવ્યો જ હોય એમને સજા થાય, મજા કોને થાય? હા, તો તમારે ક્યારે આવવું જોઈએ? મોડા. હા, તો મજા. બોલો, પહેલા દિવસે આવું બધું આપણે કેમ ના જાહેર કર્યું? તો કે આપણને ખબર નથી કે આવા 4 લાખ લોકો આવશે. આ તો જેમ જેમ અનુભવ થાય તેમ તેમ નિયમ બનાવવા પડે. એટલે આજે બધા લોકો કે પહેલેથી આપણે 350 મોકલી દઈએ, પણ એવું કશું નથી, કહો તો ના આવે તો ફેંકી દેવાનું ને. બધા બીજા દિવસે થોડી સંખ્યા ઓછી હતી, એટલે આ કથાના માધ્યમથી બધાને હું સંદેશ આપું છું કે 9 વાગ્યા પહેલાં જેટલા લોકો આવી જશે એમને ભોજનના પાસ ઇશ્યુ થશે. મેં આજે સ્વયંસેવકોને સૂચના આપી દીધી છે કે 7:45 પછી નાસ્તાની દુકાન બંધ, ચાની બંધ, એક કીટલીને પડીકું પાછળ મોકલી જ દેવાનું, તો રાખવાનું જ નહીં વધ્યું હોય તોય. કે કે દરેક વાતમાં નિયમ બહુ જરૂરી છે, અનુશાસન બહુ જરૂરી છે. ગમે ત્યારે આવે ને પછી તે વખતે નાસ્તો માગે ને એ વખતે નાસ્તો તમે મૂકી રાખે, નાસ્તો કરીને બેસે, એવું નહીં ચાલે. એટલા 6 દિવસના અનુભવ જે થયા એના આધારે આ નવા નિયમો. બાકી તો આપણે નિયમની વાત જ નથી વિચારી, ભાઈ બધા આવશે ને બેસશે ને, બસ એક જ વાત, 105 પાઠ ઓછામાં ઓછા કરજો, બસ આટલી જ વાત હતી આપણી. વહેલા આવજો ને મોડા આવજો ને આંત એવું કશું આપણામાં હતું જ નહીં નિયમમાં. પણ આ 6 દિવસના અનુભવમાં મારી પાસે જે માહિતી આવી અને બધાએ મને જે ફરિયાદના સ્વરૂપમાં કહ્યું કે અમારું શું કરવું, આવું 10:30 વાગે આવે કે છે, પછી આપણે ગણીએ કહું આટલા વધી ગયા, પછી પેલા આયોજકો કંઈ ફોન કરે કે જરા આટલું વધારે મોકલજો, તો તાત્કાલિક તો રસોડું બને નહીં. એટલે આજેથી નિયમ કર્યો કાલે પાસ છપાઈ જશે, 9 વાગે જે લોકો આવે 9 વાગ્યા સુધીમાં, અને જેમ જેમ આવે એમ પાસ નહીં આપીએ, અમે બરાબર એક્ઝેક્ટ 9 વાગે જ પાસ આપવાનું ચાલુ કરીશું. એટલે મિસઅન્ડરસ્ટેન્ડિંગ આખા કેટલા થયા, 10 જણા વહેલા આવી ગયા, પેલા પહેલાં કહ્યું તમે 12 વાગે આવજો ને, અમે તમારા પાસ. હા, તમે લોકો તો બહુ હોશિયાર છો ભાઈ, મને અમુક વાત તો તેમ લાગે હું ગુરુ નહીં, તમે ગુરુ. કોને કહેવાય? અરે જેની પાસે કશું શીખવા મળે તે ગુરુ, બરાબર છે, જેની પાસેથી કશું શીખવા મળે એ ગુરુ કહેવાય. આવું બધું મને કોની પાસેથી શીખવા મળે છે? તમારી પાસેથી. તો તમે કોણ કહેવાઓ? ગુરુ. ગુરુ કહેવાઓ. નિયમો તો આધારે બનાવવા પડે.
તો અનુશાસન જળવાય એવો બધાએ ચોક્કસ પ્રયત્ન કરવાનો. આ કથાના માધ્યમથી બધાના સુધી સૂચના પહોંચાડવા માટે હું આ સ્ટેજનો ઉપયોગ કરું છું. આ એક શિક્ષણ જ છે ને ભાઈ, ગમે તેમ આવવું, ગમે તેમ જવું, પછી આમ આમનું આમ ચાલે. અને વધારે તો અન્યાય મેં કહ્યું તે પેલા ભાઈઓ મને કે પેલા જેમ આવે પાછળ પાછળ બેસે કે છે, અને જમવાનો ટાઈમ થાય ત્યારે પાછળવાળા વહેલા ઊભા થઈ જાય કે છે. જે પહેલથી બેઠા એમને કે હવે તમે બેસો ભાઈ, ફરી મંદિરમાં કોલ કર્યો છે, આવે ત્યારે ઊભા થજો. પછી આપણા લોકો કેવા છે, બહુ વર્ષો પહેલાં કોઈને યાદ હોય, અમે જ્ઞાન ધ્યાન યુવા શિબિર બાલકુવેરમાં પહેલાં કરતા હતા. 1982ના મહોત્સવ પહેલાં એ વખતે જે કોઈ યુવાનો આવ્યા હતા એમાં પ્રમાણિકતા અને શિસ્તની વાતો થતી હતી કે પરદેશમાં એવું છે કે છાપા લઈને કોઈ બેસે નહીં. મેં જોયું છાપાની આમ પેટી હોય, એમાં છાપા નાખેલા હોય. એ તમારે છાપું લેવું હોય તો આમ કોઈને 25 નવા પૈસા એમના જે છે ક્વાર્ટર ડોલર આમ નાખો, એટલે ઉપરથી કલાક સરળ દઈને ખુલી જાય. તમે એક છાપું લઈને જતો રહો, બે ત્રણ લેવા હોય તો લેવાય, પણ એવું તો કરે નહીં, એક જ લઈને જતો રહે. આપણે હોઈએ તો થોકડો ઉઠાય રદ્દીમાં તો જશે કશું નહીં. તો એટલે આ પ્રમાણિકતાની વાત ચાલતી હતી. તમારે ભાઈએ કે આપણે પણ અહીંયા પ્રમાણિકતાનું કાયજન બધાને શીખવાડવું પડે. તો રોજ નાસ્તામાં અલગ અલગ વસ્તુ બને. બીજા દિવસે મારે ગોટા હતા, ગોટા કે બટાકાવાળા. એટલે કે ભાઈ આપણે એક કામ કરો, બટાકાવાળા દરેકમાં 5-5 મૂકીને પડિયા મૂકી દેવાના. દરેક વ્યક્તિ આ કોઈ ત્યાં પીરસનાર હોય નહીં, જે આવે એને મારે એક લઈને જતો રહે. અને અમે બધાએ કહ્યું કે આપણે બે ચાર જણા ઊભા પણ રહેવું, જોવું કેમનું થાય છે. બે ચાર જણા પહેલાં તો હતા, એક એક જ પડીઓ લઈને ગયા. પણ પછી બીજા બે ત્રણ જણા આવ્યા, બે પડિયા તો લેવાય નહીં, એટલે એના પહોંચે તો આપણા બીજામાંથી ત્રણ પાછા એના મૂકીને લઈને ગયો. એટલે એને જેડે ઊભો હતો એ પહેલાં બે વધારે, એટલે એના લઈને ગયો. પછી ત્યાં જઈને જોયું તો પેલા સાથે બેસવાનું આવું ભેગું હતું, એટલે તમારે સાથે સાથે લઈ આવ્યા કે છે, કોણ જોવે. એટલે પેલા જે પાંચ પણ લઈને આવ્યા હતા ને પાછા ગયા લેવા માટે. સમજણ પડી કે આપણે શું ગુનો કર્યો કે બધા ઠોકે છે તો આપણે ઠોકો. એટલે આપણા સમાજની સ્થિતિ કેવી છે, કોઈનું સારું આચરણ જોઈને સારું ના શીખે, પણ ખરાબ જોઈને તરત શીખે. આ મોટી મોટી મોટા મોટી ખામી છે. એટલે પેલા પાછળથી મોડા આવેલા હોય ને એમને વહેલું જમવાનું મળે, પેલા આગળ વાળા વિચાર કે આવતી વખતે શું કામ વહેલા દોડી મારવાનું, 10 વાગે જ આવજો લા. એવું શીખીને જાય. પેલા પાછળવાળા શીખીને ના જાય કે ભાઈ આગળના લોકો બેઠા છે વહેલા, તો આપણે પણ કાલથી ફરી જ્યારે પણ આવું ત્યારે સમયસર આવવું પડે. પણ મને લાગે છે તમે બધા એટલે તમે આ જે લોકો આવ્યા એમણે જે મને શીખવાડ્યું છે એના ઉપરથી જો હું એમ પાસ 9 વાગ્યા પછી બંધ કરી દઈશ તો મોડા આવેલા વિચાર કરશે સારું વહેલું આવવું પડે હં, ને તો પાસ નહીં મળે. કે તુલસીદાસ કે છે ભય વિના પ્રીત નહીં, ભયથી પ્રીત પેદા થાય. એટલા માટે આ કથાના માધ્યમથી બધાને મારે સંદેશ આપવો છે કે દરેક, આ તો એક દાખલો આપ્યો તમને, પણ કોઈ પણ વાત હોય તમને ખબર આખે ભાદરવા સુદ પૂર્ણિમે મારે શું થયું સાંભળી તમે મારી કથામાં વાત. રસોડું 5000 5200 ડીશો ગઈ જમવામાં, અને શોભામાં 250 માણસ, શોભાયાત્રામાં નગરયાત્રામાં માત્ર 250 માણસ. હવે હું સમાધિ મંદિર ગયા, આપણે આરતી બધું કર્યું, ધૂનની અખંડ દિવ્ય જ્યોતષ્ટકનો પાઠ શરૂ કર્યો, અને પછી હું કારમાં બેસીને સીધો પાછળ ગયો. તો જતો જતો હું ડ્રાઈવરને કહું છું લે આજુ તો લોકો બધા અહીંયા છે, 1000-1500 માણસો છે,
હવે આ પાઠશાળાથી પાસ કરીને ત્યાં જશે, દર્શન કરીને આપણે જઈશું તો હોલ ખાલી જશે. ત્યાં તો 2000 માણસ તો બેઠેલું જ હતું. પેલા બધા કહેતા 10:30 શરૂ થઈ ગયા. લે એટલે અમે સમાધિએ તો 11:30 પહોંચ્યા, તો 10:30ના ત્યાં શરૂ થઈ ગયા. હવે શોભાયાત્રા એટલી બોડી લાગે કે બસ 200 માણસ જ. અમે પેલા રસોડા વહીવટ કર્યા, ભાઈ તમે હવે પૂરી બુરી ના કાઢે તો કાઢશો નહીં, અથવા ભાત ના કાઢે ના કાઢશો, કે વધારે વધારે 1000 માણસ જમવાનું થશે. તો કે પણ અમે તો 5000નું કાઢી નાખ્યું બધું, એક બહુ ફેંકી દેવું પડશે. પણ તો 5000 જમ્યા. હવે આ બધાને શોભાયાત્રામાં છેક પગલી સુધી લઈ જવા તો મારે શું કરવું પડે કહો? તમે મને શું શીખવાડ્યું? એટલે આજે બધા હતા એમણે ભોજન પાસ, અને એ ભોજન પાસ ક્યાં વેચવાના? ત્યાં પગલીએ. સમજ પડી? હા, ત્યાં પગલીએ મારે ભોજન પાસ વેચવાના. ત્યાં જે ત્યાં જેટલા ભોજન પાસ જાય એટલાની વ્યવસ્થા અહીં કરવાની, બાકી બધા. એટલે જેટલું મને મારા પરમગુરુએ નથી શીખવાડ્યું એટલું. હા, દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, એમાં જેમણે મને દીક્ષા આપી હોય તો મારા ગુરુ ખરા જ, જેમની ઉપાસના કરી પરમ ગુરુ તો ખરા જ, અને ત્રીજા ગુરુ તમે બધા. મારા 3 ગુરુ તો થયા. હા, કે બધા નિયમો શીખવાડે મને કે આવું કરવું પડશે. જો કે કદાચ એવું પણ બને, પેલું મને એવું લાગ્યું, હું વાતે કરતો હતો કે જો 2 વર્ષ કોરોનો ગયો અને 2 વર્ષ આપણી શોભાયાત્રા બંધ રહી, એટલામાં કેટલું ઓછું થઈ ગયું માણસ. આવું બગીમાં વાત પણ કરતો હતો, પણ ઓછું તો થયું હતું, પણ કંઈ એટલું બધું ઓછું નહોતું થયું. એટલે હું બધાને એ વાત કરું છું કે તમે બધા ઘેરેથી ભાવપૂર્વક, આ બધા મોટા ભાગના બધા નહીં પાછા, આ બધા આજ એક પ્રોબ્લેમ શું છે આમાં, કે જ્યારે આવી કોઈ વાત કરવાની થાય, એટલે વાત કોના માટે કરવાની થાય? જે ખોટા લોકો છે એના માટે. પણ મોટે ભાગે સાંભળવું કોને પડે? જે આ બિચારા જે નિયમ પાડતા હોય એમને. તમે જોજો, ઘણી વખત કાર્યક્રમની અંદર કેટલાક ગામોમાં મને લોકો કહે છે ને, બાપજી હજુ થોડા મોડા જજો ને, હજુ મોડા પ્રવચનમાં, હજુ બધા આવ્યા નહીં, બધું આવ્યા નહીં, મંડપ ભરાયો નહીં. એટલે મેં કહું, પણ પેલો મંડપ નથી ભરાયો, મોડા આવે, એમના એમનો દંડ જે વહેલા છે એમને આપવાનો. એટલે આવું બનતું હોય છે કે બધા ભક્તો આવ્યા છે એવું તો પ્રશ્ન છે જ નહીં, પણ ઘણા બધા આવા છે. તો આપણે અહીંયા પૂનમે બધાને કહું, જે કોઈ લોકો પૂર્ણિમાએ અહીં દર્શન કરવા આવે કે મહી બીજે અરે શુદ્ધ બીજે બાલકો દર્શન કરવા જાય, અહીં દર્શન કરવા આવે, પદ્ધતિસર 3 વિભાગમાં ભાઈઓ માટે તો દંડવત પ્રણામ કરવા જોઈએ. કનક દંડવત નમી પાય જે પડે જો, સપ્ત ગોત્ર લઈ પરમ પદ પરવરે જો. કૃષ્ણસ્વામી મહારાજ પરમગુરુના દીક્ષા ગુરુ કહેવાય, એટલે એ પણ આપણા માટે પૂજનીય છે. એટલા માટે તો આપણે પરમગુરુ પહેલાં એમની જે બોલાવીએ છીએ, પછી પરમગુરુની. તો પહેલી ગાદી એમની છે, વચ્ચે પરમગુરુ બિરાજમાન છે, છેલ્લે પરમગુરુનો સ્મૃતિ કક્ષ છે, એમની પ્રસાદીની વસ્તુઓ ત્યાં છે. પરમગુરુ મૂકતા હતા પાગ, પહેરતા હતા બધા વસ્ત્રો, એમના લખાવેલા ગ્રંથો, એ બધું એ બાજુ મૂક્યું છે. તો ત્રણેય જગ્યાએ વ્યવસ્થિત, કદાચ માનો કે બધા ઊભા હોય, દંડવત પ્રણામ કરવાનો આપણને મોકો ન મળે તો નીચે બેસીને 3 વખત માથું નમાવીને વિધિવત સતકેવલ સાહેબ કરવા. હવે તો આપણે સોંકળ છોડી લીધી છે, પહેલાં વચ્ચે 1.5 વર્ષ રાખીને કોરોનાના કારણે,
હવે એવું રહ્યું નથી. અને એ દર્શન પૂરા થાય ત્રણેય જગ્યાએ એટલે પાંચ પ્રકમમાં તો અવશ્ય કરવાની છે. અને બને ત્યાં સુધી તો દેવળમાં જે વિધિ ચાલતી હોય ઉપાસનાની એ વખતે જ અવાય તો વધારે સારું. ક્યાંક દિવ્ય પરમગુરુ એમની ઉપાસનાથી રાજી થાય છે, એમને સામે બેસીને ઉપાસના કરો કે કદાચ પ્રવાસમાં હોય સામે ના હોય સ્વરૂપ પરમગુરુની તમે ઉપાસના કરો તો પણ પરમગુરુ તો સ્વીકારે કે મને સામે માનેલો બેસેલો માનીને ઉપાસના કરે છે. આપણે પરમગુરુને આપણા હૃદયમાં બેસાડીને ઉપાસના કરીએ છીએ. એટલે આ બધી જ વસ્તુઓ બરાબર શીખવાની છે. તો જ્યારે જ્યારે આવીએ ત્યારે જે કોઈ પ્રસંગમાં આવીએ ત્યારે ભાદરવા સુદ પૂર્ણિમા આવીએ તો નિશ્ચિત રૂપથી સમાધિ મંદિર, પગલી મંદિર અને આ દેવાલય ત્રણેય જગ્યાએ દર્શન કરવા જ પડે, કરવાના જ હોય. અને પરમગુરુની નગરયાત્રા જ્યારે નીકળે છે ત્યારે એમાં આપણે જોડાવાનો જ હોય, ઉત્સાહથી જોડાવાનો હોય. ધૂન ગાતા ગાતા, ભજન ગાતા ગાતા, કૂદતા કૂદતા, નાચતા નાચતા, વાલામજીનો વરઘોડો એ રીતે શોભાયાત્રામાં જોડાવાનું હોય કે નહીં, કે પછી ત્યાં જમવાનું ટાઈમે જઈને બેસી જવાનું હોય તો એ આયા શું કરવા? જમવાનું તો બધાને ઘેર છે, હવે તો એવું નથી કોઈ ભૂખમરો છે એવો. પહેલાં એવું હતું કે ભાઈ ચલો ઘરે જમવાનું ના હતો આવું મંદિરમાં જઈને જમી આવીએ, હવે તો એ પ્રશ્ન રહ્યો નથી. હવે એવું કોઈ કોઈ વ્યક્તિ એવો નથી કે જેના ઘરમાં ખાવાનું ના હોય. એટલે ખાવાનું તો કોઈ ગૌણ વસ્તુને આપણે કહીએ છીએ કે વ્યવસ્થાના ભાગરૂપે છે, એ વ્યવસ્થાના ભાગરૂપે. અમારે તો પહેલાં લોકો એવા કેટલા આવતા હતા ને, જમે ને પછી કે બે લાડુ બીજા મૂકો ને પેલા પીરસના, શું થાય કે પ્રસાદ લઈ જવા. મને કે એક બે જણ એવું કે મેં કોઈ પડ્યું આપી દો ને પેલા શાક લઈ જાઓ પ્રસાદમાં, સરસ બટાકાનું છે. એટલે કેવી માનસિકતા અમુક લોકોની. પણ હવે એવું નથી રહ્યું, એ જમાનો ગયો. હવે તો ઘણા બધા જમનારા હોય એમાં 20-એક ટકા તો એવા જ કહે કે અમને ગળ્યું ના આપશે હા, અને કેટલા તો ખારી એ પૂરી શાક એટલું કહે કે ભાત ન ખવાય ને પેલું ના ખવાય, ભગવાને માર દીધું હોય તાળું. એટલે હવે ખાવાનું બહુ મહત્વ નથી રહ્યું. એટલા માટે આપણે જેમ હું એમનું ખાવાનું ભોજન કદાચ આપણે ગયા ટાઈમે ના હોય તો કોઈ વાંધો નહીં, એનો જરાય રંજ ના હોવો જોઈએ. મને દર્શન થયા ને બરાબર, મેં પૂરેપૂરી મનની એકાગ્રતાથી પરમગુરુના દર્શન કર્યા, મેં પરમગુરુની પાંચ પ્રદક્ષિણા કરી, નાનાદાજી બાપજી કદમ એક કોટ યજ્ઞ ફળ પામશો જો, એવી પરમગુરુની પ્રકમમાં છે. પરમગુરુની પ્રકમાનું કેટલું ફળ છે એ નાનાદાસજી મહારાષ્ટ્રી ભલી ભાતિ ચતુર આંટી ગાંટી ખાણ ચતુરની ટળે જો પંચમી પ્રકમમાં એ અચળ પદવી મળે જો. તો હું ગુરુગાદીમાં આવ્યો છું તો આ પરમગુરુની ભૂમિ છે, તીર્થ છે. આ આખી પરિસરમાં પરમગુરુના પગલા પડેલા છે. એટલે હું એક વાત બીજી પણ તમને આજે કહી દઉં, જે લોકો ગ્રંથ શિબિરમાં આવ્યા છે, 3 દિવસ રહેવાના છે, તમે આવ્યા પછી જે એક જગ્યાએ જૂતા કાઢે ને તંત જ રહેવા દેજો. એ ચરણદાસને 3 દિવસ સુધી આરામ કરાવજો. આ તો અહીં જૂતા કાઢે લઈને પાછા મંદિર આગળ જાય ને મંદિરને પગથિયામાં જ કાઢે પાછા. એટલે આટલા કાંટા વાગે છે ને. એટલે તમને બધાને કહી દઉં છું, અવિનાશી સદનમાં જે ઉતર્યા છે અવિનાશી સદન બાજુ જૂતા કાઢજો. પછી હું તો કહું કાઢજો એટલે સારો કિંમતી હોય ને તો ખંખરીને રૂમ પર લઈ જઈને થેલીમાં જ મૂકી દેજો.
બહુ સાચી વાત કહું છું. અને જ્યારે જાઓ ત્યારે એને ત્યાં સુધી પહેરે, ચરણદાસને આરામ આપો 3 દિવસ માટે. ને નેચરોપથી એમ કહે છે કે તમે સવારમાં ઉઠીને ઉઘાડા પગે ચાલો તો એની અસર તમારા મગજ અને આંખો ઉપર થાય છે. કે આપણા હાથના તળિયામાં અને પગના તળિયામાં, આ બે તળિયામાં કેટલાક પોઈન્ટ છે જેના પર પ્રેશર આવે. એક સામાન્ય રીતે કબજિયાત અહીંયા આમાં દબાવે ને તો તરત પેલો ઊંચો નીચો થાય, ખબર પડે કે પેટ સાફ નથી થયું, એને પ્રેશર પોઈન્ટ છે. તો તમે ચાલો લો કે નાની મોટી કોકરી તો હશે જ, કાંકરીઓ ગમે ત્યારે તમારો પગ દબાશે. એનો તમને ફાયદો થશે, નુકસાન નહીં થાય. અને સાથે પરમગુરુની ભૂમિમાં, જે ભૂમિમાં પરમગુરુ ફેરે છે, ભૂમિનો તમારા શરીર સાથે સીધો સંબંધ, સીધું જોડાણ, એ ભૂમિ સાથે તમારા શરીરનો સીધો સંપર્ક, વચ્ચે પેલું જૂતું નડે જ, એ આ ભૂમિ સાથે તમારો સંપર્ક થવા દેતું નથી. જુઓ જૂતો જમીનની અંદર, તમને ખબર છે કે પેલા લાઇટવાળા લાઇટનું જે કામ કરતા હોય ને એ જૂતો પહેરીને જ કામ કરે. કોઈ આમાં લાઇટવાળા હોય તો પૂછજો કેમ, તો કે જૂતો કાઢ્યા વગર જમીન સાથે કામ કરે ને, અને જો શોર્ટ લાગે તો સીધું અર્થિંગ, જમીનમાંથી અર્થ મળે એ નેગેટિવ મળે છે, અને પેલો કરંટનો એક વાયર પોઝિટિવ હોય તરત કરંટ લાગે. વચ્ચે જમીન હોય તો એક કંડર અંદર ઇન્સ્યુલેશન થઈ ગયું સમજી લો એક જાતનું. એટલે જો જૂતો ના હોય તો આ જમીન સાથેનું જે મેગ્નેટિંગ છે, ચુંબકીય શક્તિ, એ તમારા બોડીમાં જાય અને એના વેવ્સ છેક બ્રેન સુધી થાય. તમને ખબર, મોટામાં મોટું મેગ્નેટ અત્યારે કયું કહેવાય, સન, સૂર્ય. સૂર્ય એક મેગ્નેટિંગ છે, એટલે તો પૃથ્વી એની પાછળ રહી છે, ને તો ફરી જાય કંઈક અટકીને જતી રહે એની પાછળ. પૃથ્વી પણ એક મેગ્નેટ છે, એટલે તો આપણે કોઈ વસ્તુ જેને ગુરુત્વાકર્ષણ કહો કે મેગ્નેટ કહો, ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર મેગ્નેટિક ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર. એટલે ચુંબક જે છે એ આરોગ્ય, એટલે આમાં ટ્રીટમેન્ટમાં જે જાતની થેરાપી, વચ્ચે તો બધા કેટલીક બેડો એવી હોય કે જેમાં મેગ્નેટિંગ હોય, એમાં સુવાનું હોય, એ લાઈક થેરાપી છે. એટલે તમે બધા તો કાલે અહીંયા આવેલા છે બધા તો, અને બીજા કાલે આવે બધાને તમારે કહેવાનું કે મારે કહેવાનું, કહેજો જૂતો કાઢો. આજે જ મેં વિચાર કર્યો કે આ અવિનાશી સદન અને આ પ્રયાગ સક્ષમ મંડપે મારે જોડી દેવા, બીજા માળની વચ્ચે સીધું જ એક દા આપી દઉં, તો આથી માણસો બીજા ને ત્રીજા, બીજો માળ એટલે ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર, એમાં રહેલા તમામ ભક્તો સીધા અહીં જ આવી જાય, વચ્ચે ઉતરવાની જરૂર જ નહીં એમને. નીચે ઉતરીને પછી અહીં ચડવાનું એવું નહીં કરવું, એવું વ્યવસ્થા હું કરું છું. અહીં જેમને ઉતરીને સીધા ઉપર બીજા માળમાં, ત્રીજા માળમાં નીચેવાળાને એકલા નહીંથી એક વખત ઉતરવું પડે, ઉતરીને પછી ચડવું તો ના જ પડે ને પણ પાછું. અને એટલા માટે જ કે તમારા ચરણદાસની મને બહુ દયા આવે છે, એ 4 દાડા ઓછા ઘસાય. એટલે આ બધી સૂચનાઓ આ બહુ જરૂરી છે. સમાધિ મંદિરમાં પણ હું બધાને કહેવાનું, જે કોઈ અષ્ટક પાઠ માટે આવ્યા છે એ બધા પણ નિશ્ચિત જગ્યાએ જૂતો કાઢે, પછી ઘેર જાય ત્યારે જ પહેરે. અમારા એક ભાઈ છે,
રાઠવા ભાઈ, સરકારે એને બહુ હમણાં તને બહુ બીજા ઇઝરાયલ મોકલ્યો જોવાને, ઓર્ગેનિકનું કામ કરે છે અને નેચરલ કરજણ જતા હાઈવે ઉપર. મને એનો 2-3 વખત મેસેજ આવ્યો, ગુરુજી કોઈ જોવા આવો. ત્યાં વોકિંગ ટ્રેક બનાવ્યો છે એણે, સવારે ઉઠીને ચાલવાનો એવો વોકિંગ ટ્રેક બનાવ્યો છે કે અમુક સુધી તમારે કાંકરા હોય એ જૂતો કાઢીને ચાલવાનું, પછી અમુક સુધી રેતી હોય, પછી પાછા ઝીણા કાંકરા હોય, પછી માટી દળ હોય, પછી પાણી થોડું થોડું એમ જ આવો, પછી લોન. તમારા પગ આ રીતે અલગ અલગ જગ્યાએ, એનાથી ફાયદો છે. પેલા ઘણા લોકોને કહે છે ને, પેલા ભાઈ આંખનો પ્રોબ્લેમ હોય તો સવારમાં ઉઠીને લોન ઉપર ચાલો, ખબર છે, ખુલ્લા પગે. આ કોઈ ડૉક્ટરે કે તારે કે મારતો આખું ઘર કારખાનું બધું લોન પર જ ચાલે છે. અલ્યા એ લોન નહીં આવે. હ, એટલે આરોગ્ય લાભ પણ છે આપણને. તમે ઉઘાડા પગે ચાલશો તો આરોગ્ય લાભ તો છે જ, અને પરમગુરુની ભૂમિ એની સાથે તમારી બોડીનો ડાયરેક્ટ કોન્ટેક્ટ થશે. પછી ઘરમાં તો જૂત્યા પહેરીને સુઈ જજો ને, શું વાંધો છે, કોણ પૂછા. કેટલા લોકો જૂત્યા કાઢતા જ નહીં, તમે જુઓ ખરા, બબે તત્ત્વની જાતના, રસોડામાં જુદો ને, બાથરૂમના જુદો ને, બેડરૂમના જુદો ને, લગ્નના જુદો ને, પાર્ટીના જુદો ને. મારા મારીનો ઘરમાં રાખ્યો છે ને, તો એનો જુદો પાછો. ભલે તમારે ઘરમાં તમે એવું રાખવાનો વાંધો નહીં, પણ દેવળ અહીં ગુરુ ગાડીમાં આવો, જેટલા બધા મારી આવાજ સાંભળજો. એક જગ્યાએ સંભાળીને તમારા ચરણદાસ મૂકી દેજો. 3 દિવસ તમને અહીંયા લાભ મળશે, કેટલો સરસ, જુઓ તો ખરા, કેટલા તો પગથિયામાં જૂતો કાઢે છે. તો પછી મારે માણસ મૂકવો પડે અને પકડીને દરવાજા બહાર નાખી આવો, ત્યાં સુધી કાંટા વાગે છે. એટલે એક તો કદાચ ભૂલ થાય, પણ આ તો એક નિયમ જ રાખવો કે પરમગુરુની ભૂમિમાં જૂતું પહેરવું. લોકો ખુલ્લા પગે યાત્રાઓ કરે છે. તમને ખબર, હમણાં 2 વર્ષ પહેલાં બહુ ચાલ્યું હતું ટીવી પર આ વિવાદ, શબરીમલૈયા પંપા રિવરના ઉપર શબરીમલાએ, જ્યાં 16 વર્ષથી મોટી જે છે 60 વર્ષ સુધી કે 55 સુધીની લેડીઝને જવાનો પ્રતિબંધ છે, એ જગ્યાએ હું પણ જઈ આવ્યો છું. લોકો પોતાના ગામડેથી કાળા કપડાં પહેરીને યાત્રાએ આવે, જૂતો નહીં પહેરવાનો. અમે તો છે પહાડની તરેટી સુધી ગયા હતા, પછી કંઈ 5-1 કિલોમીટર ચાલવાનું હતું, ચડવાનું ને ચાલવાનું. મારે શીખુદાળા ભાઈ ત્યાં તિનરવેલી 10 કાશી કરીને એક સેન્ટ છે કરેલામાં, ત્યાં બધા લોકો મને લઈ ગયા હતા. મને આવું જોવાનો ઇન્ટરેસ્ટ, તો બધા કે એવો કોઈ નિયમ નથી કહે છે કે જૂતો લઈને તમે ના જઈ શકો, પણ બધા લોકો જૂતો કાઢીને જ જાય છે. મેં કહું આપણે પણ જૂતો ગાડી મૂકી દો. 5 કિલોમીટર ચાલીને ચડવાનું પણ છે, ચાલવાનું અને ફરીને પાછા આવ્યા. આનંદ થયો કે તો જો આપણા પરમગુરુના તો પગલાં પડેલા નથી, પણ એ તીર્થની મર્યાદા કે બધા લોકો જૂતા કાઢીને જતા હોય તો આપણે પણ એ મર્યાદા, ને તો શું થાય, જેને ત્યાં નજર પડે, એ ઓ જૂતાવાલા જૂતાવાલા, એ ના જાણે કે ભાઈ આપણે બહારથી આવેલા છીએ. પણ આખું ટોળે ટોળા જૂતા વગર જતું હોય, એટલે આપણે તો ટીકાના પાત્ર બનીએ. અને તીર્થની મર્યાદા આપણે તો જ્યાં પરાયું કશું આપણું નથી, ત્યાં પણ હું તો મારી રીતે
આ વસ્તુ રાખતો હોઉં છું તો તમે તો પરમ ગુરુની ભૂમિમાં આવ્યા છો. આ તો અહીંયા આપણું છે, આપણા ગુરુ મહારાજનો દરબાર છે. અહીંયા તો જૂતા કાઢીને જ ફરવાનું હોય. એટલે આ વાત બધા ધ્યાનમાં લેજો. આજે આખી કથા આપણી સૂચનામાં જ પૂરી થશે, કોઈ વાંધો નહીં. વચ્ચે કહી દઉં, અમારા જો આ શાર્ધ શતાબ્દીમાં અત્યારે જે ચાલે છે આપણું આ પિતૃપક્ષ, એમાં અમારું ગામિત પરિવાર, ચિંતામણી પરિવાર, પહેલાં મારા ચીમનભાઈ ગામિત, એટલે ચીમનભાઈ અને એમના ધર્મપત્ની મણિબેન ચીમનભાઈ, એમના કૈવલધામવાસ નિમિત્તે એમની 16મી તારીખ તિથિ છે, એટલે આવતીકાલની, પણ આજે આવતીકાલે આપણે સાંજે કથા નથી કરવાના, એટલે આજે એમના નામની જાહેરાત કરી દે. થાળ એમનો આવતીકાલ ચોક્કસ થશે. અને આ ચીમનભાઈના જે દીકરા અમારા ભાઈ જનુભાઈ, જનકભાઈ મતલબ કે જનકભાઈ પણ કૈવલધામવાસ થયા, અને એ પહેલાં એમના ધર્મપત્ની ગીતાબેન કૈવલધામવાસ થયા, એટલે બંનેના સ્મરણાર્થે કલ્પેશભાઈ અને એમના બેન દીપ્તિબેન ગામિત, મૂળ ધાટ, ગામ ધાટ, પણ અત્યારે વ્યારામાં રહે છે, એક તિથિ એમના તરફથી પણ અર્પણ થઈ છે. પછી બે દિવસ પહેલાં એક તિથિ અર્પણ થઈ હતી, એમને કહ્યું હતું ભાઈ તમારું નામ તો લખો કંઈક, પિતાજીની પુણ્યતિથિ નિમિત્તે એમ લખ્યું છે, પણ અહીંયા નામ લખ્યું છે પિતાજી એમના કોણ છે, કે એમણે નામ લખીને મોકલ્યું છે તો બીજું નામ લખીને મોકલ્યું છે, એના પિતાનું નામ નથી. મેં પૂછ્યું નામ જણાવો તો તૃપ્તિ ભૂપેન્દ્ર વડોદરા વિક્રમનગર, એમણે 11,000 રૂપિયા મોકલ્યા છે, પણ કોના નિમિત્તે મોકલ્યા છે એમણે જણાવ્યું નથી. એટલે હું ઘણા બધાને કહું છું કે વોટ્સ, તમે બધા આ ગૂગલ પે કે ફોનપે પર જે કંઈ દાન મોકલાવતા હોવ તો એમાં વિગત પૂરેપૂરી જણાવો. વોટ્સઅપ નંબર હોય તે પણ જણાવવો જોઈએ, જેથી પાવતી અહીંયા બને પહોંચ એ ત્યાં મોકલી શકાય. એટલે આ ત્રણ પરિવાર તરફથી પિતૃપક્ષ નિમિત્તે પરમગુરુની સેવા એમનો થાળ સમર્પિત કર્યો છે. આપણે બધા સદગતોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. આવતીકાલથી આપણી ગ્રંથ શિબિર શરૂ થાય છે. અમારા જ્યોર્જિયાના બે નેમી પરિવાર, તમને ખબર, જે લોકો ફેસબુક જોતા હોય તો ગયા વર્ષે મેં ફેસબુક પર ગૃહપ્રવેશનો વિડીયો મૂક્યો હતો, વેલકમ ગુરુજી લખીને આગળ મૂક્યું હતું, ને એ અમારા ભરતભાઈ અને ભાવનાબેન, અને એ સિવાય બીજા ઘણા વિડીયો મૂક્યું જેમાં એક ઉપાસના, કે ભાઈ નેમી ભક્ત જેમના ઘરની ઉપાસના, એ અમારા ગંગાબેન એમના ઘરની અંદર પરમગુણ એવું સરસ સિંહાસન બનાવેલું છે, એના ફોટા પણ ઘણી વખત મોકલું છું ત્યાં ઉપાસનામાં. ગંગાબેન કેટલી ચોપડી ભણેલા છે ખબર નહીં મને તો, 7, પણ અમેરિકામાં આપણા પ્રખર પ્રચારક છે. એમના સંપર્કમાં અમારી આવેલી 3 બહેનો એટલી બધી ચુસ્ત પરમગુરુને અનુયાયી અને ઉપાસક, જેમના પરિવારમાં કે શાસ્ત્રી પક્ષમાં કોઈ નહોતું, પણ એ મારી એક ગીતાબેન, પછી સુનીતાબેન, પછી નિમિષા, અને બધું આખું એક ગ્રુપ ડેગલાસનું બન્યું છે ડ્યુ ટુ અમારા ગંગાબા. એ બંને યજમાનો તરફથી આ ગ્રંથ શિબિરનો આપણને લાભ મળવાનો છે.
જે લોકો ઓનલાઈન આ કથા સાંભળે છે બધાને કહું કાલે ચોક્કસ અહીં રૂબરૂ જ આવજો સાંભળવા માટે. પરીક્ષાથી ગભરાશો નહીં, પરીક્ષાને બી બહુ પેસી ગઈ છે બધાને. પરીક્ષામાં હું પાસ કરવાનો છું, કેટલા માર્ક આવે ઓછામાં ઓછા કહું, ઓછામાં ઓછો 0 માર્ક આવવો જોઈએ, એ બધાને હું પાસ કરી દઈશ. પણ પરીક્ષામાં બેસવાનું, આપણી રિક્ષા એવી છે ભાડું આપ્યા વગર બેસવાનું. એનાથી એક મનમાં ચિંતા આવે અને મેં નક્કી કર્યું છે કે પહેલો બીજો 1-5 નંબરને નામ બોલવો, પછી બાકીના કોઈના નામ નહીં બોલો, ખાલી 0-0 વાળાનું નામ બોલવો. એટલે કોઈકને એમ ના થાય ને મને એકલાને થોડું 0 આવે છે, બીજા મારા જેવા 5-25 તો હા આપણે તો સરખામણી નીચે બાજુ કરીએ ને ઉપર ક્યાં કરીએ. કહેતા એ વાત છે, નીચેથી શરૂ કર્યું પેલાના જેવું કે એક અમરાજા આવ્યા અને એક જેનો દરવાજો ખોલ્યો. કોણ પિતા? કઈ અમરાજા. કેમ આવ્યા હતા? કે બસ તને લેવા. આ ભાદરવાના હરાદા 10 જણને ઉઠાવવાના છે, પહેલું નામ તારું છે, તને લેવા આવ્યો છું. પણ હું તો તૈયાર નથી. કહેતો તું તૈયાર હોવ ને આવ્યો, અમારે થોડું જોવાનું કે છે, અમારે તને ઉઠાવવાનો ઉઠાવવાનો. અમરાજા લીધા વગર નહીં જાય. સારું કહે છે, અંદર તો આવો. પણ તમે અમરાજા તો હું તમારું સ્વાગત તો કરી લઉં. બેસાડ્યા. અમારે કહે છે અહીંયા તો ચા પાણીનો રિવાજ ચાલે છે, ચા તો પીવા તો પીશ. કે ચાલ તારી ઈચ્છા છે તો. અંદર ચા બનાવવા ગયો અને એને થયું કે યમરાજાને બેભોન કરી દઈએ પહેલાં તો. એટલે ઘેનની ગોળી ચામાં નાખી દીધી અને આને પીવડાવી દીધી. યમરાજા ઘેનમાં આવી ગયા. એટલે આણે લિસ્ટમાં શું કર્યું? પહેલું નામ હતું, ચેક ઇન છેલ્લું કરી દીધું. તો હજી તો રાહત. યમરાજા જન્મથી ઉઠા, હા તારી સેવાથી હું પ્રસન્ન થઈ ગયો. કહે છે તે શું મારું સ્વાગત કર્યું. એટલે હવે મેં વિચાર કર્યો કે પહેલા નંબરથી નહીં પણ છેલ્લા નંબરથી ચાલુ કરું. પેલો કે તારી ભલી થાય, તારી સેવાથી પ્રસન્ન થઈ ગયો. એટલે આવો કોઈ લોચો ન. તો પંચમ સ્વસંવેદ ગ્રંથ આપણું 3જો સ્કંદ ચાલે છે. ગોકળ ગાય આગળ વધવાના છીએ. પછી ડિસેમ્બરમાં પણ એક 5 દિવસની ગુરુ આ ગ્રંથ શિબિર છે. પછી જાન્યુઆરીમાં પણ એક છે આપણો મહોત્સવ પત્યા પછી. એટલે ચાલશે પછી બરાબર. 3જા સ્કંદની લગભગ 78 જેવી ચોપાઈ થઈ ગઈ છે. અણિઅગ્ર વિભાગ ચાલે છે. 5 અંતસ્કરણ કઈ રીતે અણિઅગ્રવાળા છે, એમાં છેલ્લું અહંકાર અંતસ્કરણ પણ કેટલું અણિઅગ્રવાળું છે એ ચર્ચા આપણી આવી ગઈ છે. એથી આગળ કાલે આપણે ચલાવીશું. હવે આપણી પાસે અત્યારે ગ્રંથ બહુ સ્ટોકમાં નથી. 10,000 નકલ આપણી પહોંચી ગઈ છે. થોડી ઘણી 100-150 નકલ છે. એટલે કાલનો દિવસ ચાલશે. જે કોઈ આવ્યા હોય ને કદાચ ના હોય તો 650 કે 350 શું છે ખબર નહીં અત્યારે શું ભાવે આપે છે. બીજી 5,000 નકલ આપણે હવે પછીની શિબિરમાં મળતી થઈ જશે. પણ જે લોકો બેઠા છે ઘરે અથવા એને નકલ ના હોવું ઉપલબ્ધ, તો આપણે PDF ફાઇલ ફ્રી ઓફ ચાર્જ મોકલીએ છીએ કે તમે તમારામાં સેવ કરી અને ચોપાઈ સાથે ચાલો. નંબર પહેલો મેં આપેલો છે. જે હંસતા લેવા ગ્રંથની PDF ફાઇલ હું જે નંબર પરથી મોકલું છું 8200709204, એ નંબર ઉપર તમે મેસેજ મોકલશો વોટ્સઅપમાં તો અમે તમને PDF ફાઇલ પંચમ સત્સંગ ગ્રંથની પણ મોકલી દઈશું.
એટલે એ લાભ આપણે સાથે સામે બેસીને લઈ શકાય. કેમ કે આપણે તો ગ્રંથ જ આપો વેચાતા આપવાનું તો સવાલ છે નહીં. આપણી સંસ્થા તો કામ કરે નહીં, નફો નહીં નુકસાન. જે ગ્રંથ પ્રકાશક ભાઈએ સીધા 32 લાખ રૂપિયા આપણને આપ્યા એ બધા આપણે વેચી દીધા કે લો તમે દા, પણ કોઈ હપુચું ઘેર લઈ જઈને મૂકી ના દે એટલે આપણે 200 રૂપિયા કિંમત રાખી, પણ એમાં 350ની વસ્તુ આપી 300 રૂપિયાની. એટલે PDF ફાઇલ પણ તમે પણ પેલા એક ગ્રંથ લેવામાં ફાયદો છે. ગ્રંથનું બુક સ્ટેન્ડ મળે છે. ઘણા બધા ઘરોમાં હું જઉં છું, એટલું સરસ રીતે 85 ગ્રંથને મૂકે છે, રાખે છે ઉપાસનામાં, આપણને આનંદ થાય. એટલે એ લેવાનો આગ્રહ રાખજો તો પેઢીઓ સુધી. કારણ કે આ PDF ફાઇલ તો તમે કદાચ સેવ કરશો ને અને પાછું આ ફોન બગડશે કે બદલશે એટલે ફરી શોધશો. અને આની તો પૂજા થાય નહીં ને આમાં PDF એમાં તો પૂજા તો ત્યાં કે મોબાઈલ પર કાઢીને પગે લાગો તો એમાં તો બીજા બધા ફોટા હોય એને પગે લાગો પા તમે. હે, એટલા માટે ગ્રંથ વસાવવાનો આપણો આગ્રહ છે. તો આવતીકાલ સવારેના સમયથી આપણે આ કાર્ય શરૂ કરી દઈશું. અને ભાઈ પેલા કૂલર બુલર પેલા ભાઈઓને કહેજો ચાલુ કરી દે, કાંકે બાફ તો મારે છે, કાલે સંખ્યા વધવાની સવારથી. એટલે અત્યારે હું અહીંયા કથાને વિરામ આપું છું. અને આ 2 દિવસ રાત્રે એટલે 16 અને 17 રાત્રે આપણે હંસ તલવા ગ્રંથને બંધ રાખીશું. કદાચ મૂડ જામે તો કરીએ ખરા, એવું કશું નહીં. કે મારે તમને ક્યાં શોધવાના, અહીંયા જ છો ને. અને હવે તો મને ટેવ પડી ગઈ. આ વખતે મેં કેનેડા કથા કરી ઓનલાઈન, એમાં 3 જણ બેઠેલા હતા મારી સામે, એમાં 2 જણ ગુજરાતી સમજતા નહોતા અને 1 જણ જડ હતું. કયા 3 જણ ત્યાં કે કેમેરો મારો અને 2 છોકરા બેઠા હતા, કે એમને હું ઇશારો કર્યો આમ કર્યો ચાલુ કરી દે, પછી આમ કર્યો બંધ કરી દે. એ બિચારાને ગુજરાતી આવડતું નહોતું, 3 જણ સાંભળતા, તોય મેં રમ રમાઈને કથા કરી. કોઈને ખબર ના પડે કોઈ સામે નહીં હોય એવું. હા, ક્યાં કે સામે બેઠેલા ના હશે તો હું એકલો એકલો હસી લઉં. બરાબર છે, કંઈક એવી વાત આવે તો પણ કથા ચાલે. એટલે જોઈએ છે કે કેવો મૂડ રહે છે. ક્યાં કે સાયંકાલ ઉપાસનામાં મારે, મેં પણ નક્કી કે 105 દિવસ તો સમૂહ ઉપાસના મારે બેસવું જ સાયંકાલ ઉપાસનામાં. એટલે હું અહીં નથી બેસતો પણ અમેરિકા જઈને બેસું છું. આ સવાર હતું ત્યારે ત્યાં સાંજ હતું, બુધવારની સાંજ. અને લગભગ 125 ફેમિલી સાથે બેસીને મેં સાંજની ઉપાસના કરી. અને એ બધાને પાછા થોડું પ્રવચને સંભળાયું. અને આપણે ગુરુવાર થઈ ગયો તો સવારે તો દેવળમાં લઈ લઈને મંગળાના દર્શને કરાયા, ખુશ ખુશ થઈ ગયા. એટલે સાંજે મને લાભ નથી મળતો, તો હું તો સવારે શિકાગો જઈને ઉપાસના કરું સાંજની. આપણે શું, અને એટલા બધા માણસો વચ્ચે બેસીને ઉપાસનાનો લાભ મળે છે. અને એવું સરસ દ્રશ્ય બને છે ગૂગલ મીટ ઉપર, મોટું આ મારું કોમ્પ્યુટર બધામાં 48 ઓન સ્ક્રીન જ દેખાય. અને બધા પોતાના ઘરમાં જ્યારે આરતી થતી હોય ત્યારે એ પણ સાથે આરતી ઉતારતા હોય, બધા આરતી બોલતા હોય. એટલે એ પ્રમાણે 105 દિવસનું અમારા શિકાગો મંદિરનું અમારું યુથ છે, એણે એવું સરસ સંચાલન કર્યું છે. અને એ આ ઉપાસનામાં યુવાનથી માંડીને વૃદ્ધો સુધી બધા જ જોડાય છે, એટલે લાભ મળે છે. એટલે જો સાંજે મારે વિચાર તો છે હવે અહીં છું, એટલે સાંજે ત્યાં અને સવારે શિકાગો, એમ 2 જગ્યાએ સાયંકાલ ઉપાસનાનો લાભ લેવો. એટલે કદાચ રાતની કથા પોસિબલ બને નહીં પૂર્ણ.
आदि सक्र स्वराज करुणेश केवल कर्ता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय। द्वितीय कुबीराचार्य श्री नारायण दास जी महाराज की जय। तृतीय कुबीराचार्य श्री बड़देव दास जी महाराज की जय। चतुर्थ कुबीराचार्य श्री भगवान दास जी महाराज की, पंचम कुबीराचार्य श्री प्रयाग दास जी महाराज की, षष्ठम कुबीराचार्य श्री शीतलदास जी महाराज की, सप्तम कुबीराचार्य श्री अविचरदास जी महाराज की, श्री सर्व संतन की, श्री सर्वदेवन की, श्री ज्ञान संप्रदाय की, श्री गुरु आदि सारसापुरी की, श्री कैवल धाम की कथा सत्संग पूर्णावर्ती का सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब, सत केवल साहेब।